શાળાઓની વનવાની સામે સરકારે લગામ લગાવી છે તો રાજકોટની શાળામાં યુવતીના અચાનક મોતના બાદ જાણે સરકાર એક્શનમાં આવી ગઈ, જેના પગલે શિક્ષણ વિભાગને આદેશો કર્યા। विद्यार्थियों गमे ते कलरना स्वेटर पहेरी शकशे तो साथ ही विद्यार्थियों ने कोईपण प्रकारना गरम कपड़ा पहेरवानी पण छूट आपवामां आवी। શાળાઓ પોતાની સ્કૂલનું સ્વેટર પહેરવાની ફરજ નહીં પાડી શકે તો આ સાથે જ ખાનગી શાળાઓને પણ આ આદેશનો અમલ કરવાનો ફરજિયાત રહેશે। पहली जून थी जे बाळकोना 6 वर्ष पूर्ण थया हशे तेने धोरण 1 मां प्रवेश आपवामां राज्य सरकारना परिपत्र सामे वाली मंडळे विरोध नोंधाव्यो। वाली मंडळे पहली जूनना बदले पहली ऑक्टोबरथी परिपत्र लागू करवाय तेवी मांग करवामां आवी। पठान फिल्म ने रिलीज न करवा बाबते बजरंग दल गुजरात चीमकी उच्चारी तो 25 जानुआरी में पठान फिल्म रिलीज थवा जई रही छे, त्यारे उत्तर गुजरात बजरंग दल ना प्रांत प्रमुखे पठान फिल्म ने हिंदू संस्कृति नो अपमान गणाव्यु। તેમણે કહ્યું કે આ પ્રકારના ફિલ્મમાં હિન્દુ સંસ્કૃતિને ખરાબ દર્શાવી પોતાનું પ્રમોશન કરી રહ્યા છે, જેના પરિણામે આપત્તિજનક સીન કાઢી નાખવામાં આવશે તો પણ ફિલ્મ રિલીઝ નહીં થઈ દેવામાં આવે। વલસાડમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ચાલુ ક્લાસે ખેંચ અને હાર્ટ એટેક આવતા વિદ્યાર્થીનું મોત થયું। જેપી શ્રોફ આર્ટસ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ખેંચ આવતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। વલસાડના આકાશ ગાર્ડનમાં મૃતક વિદ્યાર્થી રહેતો હતો તો વિદ્યાર્થીના મોતની સમગ્ર ઘટના કોલેજના સીસીટીવીમાં કેદ થઈ। ધોસતા ખેલતા 19 વર્ષ યુવકનું મોત અચાનક થયું। કાંદ્રે સડક પરિવહન મંત્રી નીતિન ગડકરી ગુજરાત મુલાકાતે આવ્યા હતા તો આ દરમિયાન તેમની અધ્યક્ષતામાં ગુજરાતમાં નેશનલ હાઈવે પ્રોજેક્ટની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું। बैठक में गुजरात ना मुख्यमंत्री भूपेन्द्र पटेल ने नवसारी ना सांसद सी आर पाटिल सहित आगेवान उपस्थित रहा। नेशनल हाईवे ना विकास अने सुधारणा माटे 81 कामों माटे गुजरात में छेल्ला 8 वर्ष में विविध हाईवे प्रोजेक्ट माटे 52,775 करोड़ रूपया की मंजूरी करवामां आवी, जारे 30,908 करोड़ रूपया 1,366 किलोमीटर 22 कामों आयोजन तबक्का में छे। जीएमडीसी ग्राउंड खाते जैन समाज द्वारा स्पर्श महोत्सव आयोजन करवामां आव्यु तो आ स्पर्श नगरी में बाळको टेक्नोलॉजी नो सदुपयोग करे ते माटे एक रत्न वाटिका तैयार करवामां आवी। બાળકોને ટેકનોલોજી સાથે જુદી જુદી પ્રકારની રમત પણ રમાડવામાં આવી રહી છે, જેમાં બાળકો નોલેજ લઈને ધર્મ અને સમાજ સાથે જોડાયેલા રહે તે માટેનું જ્ઞાન પણ આપવામાં આવી રહ્યું છે। સુજલામ સુફલામ જળ અભિયાનની સફળતાના પગલે માર્ચ એપ્રિલના સ્થાને આ વર્ષે રાજ્ય સરકારે જળસંચય અભિયાનને ફેબ્રુઆરી 2023 પ્રારંભ કરી રાજ્યના ખેડૂતોને મહત્તમ લાભ પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે, જેના ભાગરૂપે 1 ફેબ્રુઆરી 2023 ના રોજ સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે। ગુજરાતમાં મે 2018 થી શરૂ થયેલી સુજલામ સુફલામ જળ અભિયાન અત્યાર સુધીમાં 5 તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ થયા છે। બોટાદના પદવેદર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હારેલા ઉમેદવાર કોર્ટમાં જીતેલા સાબિત થયા। મામલતદાર એમઆર મિયાડી અને રેવન્યુ તલાટી પીપી રેવર ઉપરાંત મામલતદાર કચેરીના ઓર્બિટર નિખિલ પંડ્યા સહિતનાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા। કલેક્ટરે પીજીવીસીએલ કર્મચારી અને શિક્ષક સામે પણ તપાસના આદેશ જારી કર્યા છે તો જિલ્લા કલેક્ટરના આદેશથી મામલતદાર અને તલાટીને સસ્પેન્ડ કરવામાં આવ્યા। અમદાવાદમાં બાકી પ્રોપર્ટી ટેક્સ મામલે એમસીએ લાલ આંખ કરી છે, જેમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરતા એકમો સામે તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી અને 190 મિલકતોને સીલ કરવામાં આવી। સાવના ગ્રીન પરિવાર હોમ ગોતા દેવ આદિત્ય આર્કેડ સીલજ ભવ્ય કોમ્પ્લેક્ષ ભોપાલ સહિતની દુકાનોને સીલ કરવામાં આવી તો બીજી બાજુ એક જ દિવસમાં એમસી ને ટેક્સની 3.41 કરોડની આવક થવા પામી। ન્યુ રાણી મધુર કોમ્પ્લેક્ષ નારણપુરા 40 સ્ક્વેર ગાંધીનગરને મળીને કુલ 69 ઓફિસને સીલ કરવામાં આવ્યા હતા, જેમાંથી પશ્ચિમ ઝોનમાં કુલ 1,19,00,000ની આવક થઈ। સુરતમાં જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી તો બોગસ બિલિંગ કરનારા ઉપર જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી।
તેમજ રૂપિયા 14,80,00,000 ક્રેડિટ પાસ ઓન કરવામાં આવ્યા હતા, તો 14માંથી 6 પેઢીઓના ડોક્યુમેન્ટ બોગસ મળી આવ્યા, તેમજ 5 પેઢીઓના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરવામાં આવ્યો। सूरत में मेट्रो रेल में इलेक्ट्रॉनिक सिस्टम माटे सीमेंस कंपनी ने कॉन्ट्रैक्ट अपवामां आव्यो छे, तो गुजरात में मेट्रो रेल कॉर्पोरेशन द्वारा सौथी ओछी बोली लगावनार सीमेंस कंपनी ने कॉन्ट्रैक्ट अपवामां आव्यो। मेट्रो रेल इलेक्ट्रॉनिक सिस्टम माटे बीट लगावामां आवी हती, तो सीमेंस कंपनी द्वारा 672 करोड़ की बोली लगावामां आवी, तो ट्रेन में 750 वोल्ट डीसी वीजी रही सके तेम छे। जामनगरना गोसाबार आरडीएस लैंडिंग केस मामले साक्षीओना निवेदन लेवामां आव्या, तो 29 वर्ष पहला केस नोंधाया हतो। जे बाबते कोर्ट में हेड्रिक अने कारतूस रजू करवामां आव्या, तो टाड़ा हेटर केस नोंधायो, तो टाड़ा केस में बे पैकी एक साक्षी निवेदन कोर्ट में लेवामां आव्युं। राजकोट में आज से सवेरे 8 वाग्या थी शालाओ शुरू करवामां आवी, तो महत्वनुं छे के राजकोट की खानगी शाला में विद्यार्थी ना अचानक मौत ना पगले शिक्षण विभाग दौड़तु थयुं हतुं। सरकार पण एक्शन मोड में आवी गई छे, त्यारे राजकोट में शालाओना समय में फेरफार करवामां आव्यो। जिला शिक्षण अधिकारी द्वारा शाला ने आदेश આપવામાં આવ્યો છે કે શાળાઓના સ્વેટર પહેરવા માટે વિદ્યાર્થીને દબાણ કરવામાં આવશે નહીં, તો વિદ્યાર્થીઓ ઠંડીથી રક્ષણ મેળવવા ગમે તે સ્વેટર પહેરી શકે તેમ છે। ભુજમાં સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે, તો ભુજના જ્યુબિલ ગ્રાઉન્ડ મધ્યે કચ્છના લોકસભા પરિવાર આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। મોરબીના સાંસદ વિનોદ ચાવડા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 100થી વધુ ટીમોએ ભાગ લીધો। અમદાવાદમાં તાવ સર્દી અને ઉધરસના કેસમાં વધારો થયો, તો એક જ દિવસમાં તાવના 700 કેસ નોંધાયા। શરદી ઉધરસના 1600 કેસ નોંધાયા છે, તો ઓપીડીમાં પણ વધારો થયો છે, તેમજ ખાનગી હોસ્પિટલમાં પણ કેસમાં વધારો જોવા મળ્યો। રાજકોટના જસદણમાં આવેલી ખાનગી શાળાઓમાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો, તો શાળાનો સમય સવારે 7 વાગ્યાથી જગ્યાએ 8 વાગ્યાનો કરવામાં આવ્યો। વિદ્યાર્થીઓને શાળામાં ગરમ કપડાં પહેરવાનું આવવાનું કહેવામાં આવ્યું, જોકે શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવતા વાલીઓને રાહત જોવા મળી। વલસાડ જિલ્લાની શાળાઓમાં રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણનો પ્રારંભ કરવામાં આવ્યો, જે અંતર્ગત છોકરીઓની મુસીબતની પરિસ્થિતિમાં પોતાની આત્મરક્ષા કેવી રીતે કરી શકાય તેની તાલીમ આપવામાં આવી। વલસાડ જિલ્લાની 542 શાળાઓમાં ધોરણ 6-12ની 28,000 વિદ્યાર્થીઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવશે। રાજ્યમાં આગામી 2-3 દિવસમાં ઠંડીનું જોર ઘટશે, તેથી લોકોને ઠંડીથી થોડી રાહત મળશે, જ્યારે 24મી જાન્યુઆરીથી પછી કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે। ગુજરાતભરમાં કકડતી ઠંડી અનુભવાઈ રહી છે, તે સુરત શહેરમાં સતત 4થા દિવસે ઠંડીનો પારો 12 ડિગ્રીથી નજીક રહ્યો। મહત્વપૂર્ણ છે કે લઘુત્તમ તાપમાન 2-3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે। રાજકોટમાં છેલ્લા 5 દિવસથી કાતિલ ઠંડીનો અહેસાસ યથાવત છે, ત્યારે કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાહતના સમાચાર સામે આવ્યા, આવનારા 8 દિવસમાં ઠંડીમાં ઘટાડો થશે। ઉત્તર ભારતમાં ચાલી રહેલા ઠંડી અને ભીષણ ધુમ્મસની વચ્ચે હવામાન વિભાગે બરફવર્ષાની પણ જાહેર કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી અઠવાડિયે હળવાથી મધ્યમ વરસાદ અને 50 કિલોમીટર કલાકની સ્પીડથી હવાઓની સાથે ઓલવૃષ્ટિ થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। દિલ્હીમાં સતત 8 દિવસથી શીતલહેરનો પ્રકોપ ચાલી રહ્યો છે, અને બુધવારે ન્યૂનતમ તાપમાન 2.6 ડિગ્રી નોંધાયું હતું।
मुंबई गोवा नेशनल हाईवे पर दर्दनाक अकस्मात की घटना सामने आई तो प्राथमिक विगतों मुजब आग अकस्मात में 9 लोगों ने मर्या। मुंबई गोवा हाईवे पर गोरेगांव पुलिस स्टेशन विस्तार हेठ रूपाली गांव पास भयानक अकस्मात थयो हतो तो मुंबई थी आवी रहेला फोर व्हील कार ने ट्रक वच्चे जोरदार टक्कर थई हती। घटनानी माहिती मळता ज गोरेगांव पुलिस तात्कालिक घटनास्थळे पहोंची गई हती अने तेओए स्थानिक ग्रामजनोनी मदतथी राहत कार्य शुरू कर्युं। सीबीआई केरल कुन्नर में 2016-17 वर्ष बाद आश्रे 44 लाख रूपया नकली आवकना रिफंड नो आरोप 18 भारतीय नौकादल ना कर्मचारियों पर लगायो छे। फरियाद में सुगंध माले आक्षेप कर्यो हतो के कुन्नर में मोटा पगार मेळवनाराओ 2016-17 थी बोगर रिफंड नो दावो करी रह्या हता। पीएम मोदी उत्तर कर्नाटक में यादगिरी में जल जीवन मिशन हेठ बहुआ गाम पीवाना पानी पुरवठा योजना नो शिलान्यास कर्यो। कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे ना घर गणाता कालबुर्गी ने यादगिरी जिला में सिंचाई पीवाना पानी ने मार्ग विकास साथे संबंधित 10,800 करोड़ की योजनाओं उद्घाटन ने शिलान्यास। न्यूजीलैंड पीएम जेसिडा अर्डन ने राजीनामा ऐलान फेब्रुआरी शुरुआत आपसे राजीनामु। जेसिडाए कहू कि निर्णय लेवा समय आ गयो छे। लिबर पार्टी आगामी चूंटनी जीतशे। माइक्रोसॉफ्ट एक साथ 10,000 कर्मी की करशे छटणी। अमेरिका में टेक्नोलॉजी की कंपनीए छटणी शुरू करी। कर्मचारियों ने 60 दिवस की नोटिस पगार आपशे। माइक्रोसॉफ्ट पर 9,720 करोड़ बोझ आवशे। केंद्र सरकारे सुप्रीम कोर्ट में कहू कि राम सेतु ने राष्ट्रीय विरासत स्मारक घोषित करने की प्रक्रिया में है तना पर विचार करा। भाजपा नेता सुब्रमण्यम स्वामी की याचिका पर सुनवाई करता कोर्ट याचिकाकर्ता ने निर्देश आप। सुब्रमण्यम स्वामी कहू कि केस नो पहलो पड़ाव जीती चुक्या है जेना आधार केन्द्र सरकारे राम सेतु अस्तित्व स्वीकार कर। आ पहला केन्द्रीय मंत्री आ विषय पर चर्चा करने 2017 में बैठक बोला पर परिणाम कई न। ब्रिजभूषण सिंह पर खिलाड़ियों नो आरोप छे कि ते मनमानी रीते संघ चलावी रह्या छे। कुस्तीबाजो साथे तेमना कोच ने मोकलवामां आवता नथी अने जो तेओ विरोध करशे तो तेमने धमकी आपवामां आवशे। विनेश फोगाटे तेना पर घणी छोकरीओ अने महिला कोचना यौन शोषण नो आरोप पण लगाव्यो छे। बीजी तरफ आ आरोपो ने नकारी काढता सिंह नुं कहेवुं छे कि खिलाड़ियों ने 10 वर्षनी कोई समस्या न हती। दिल्ली महिला आयोग अध्यक्ष स्वाति मालीवाल ने कार चालक 10-15 मीटर सुधी ढसड़ा था। आ घटना दिल्ली AIIMS पास बनी थी। पुलिस आरोप की धरपकड़ कर ली थी। स्वाति मालीवाल ट्वीट कर दिल्ली में महिला सुरक्षा की स्थिति की समीक्षा कर रहा था तेरे कार मालिके नशा की हालत में छेड़ती करी। जयने पकड़ो तेरे ड्राइवरे गाड़ी में कांच में हाथ बंद कर खेची लीधो। तेलंगाना में एक इमारत में भीषण आग लागी थी। आग पर काबू मेळवा माटे अनेक फायर फाइटर घटनास्थले पहुंची गया। आग ना कारण अंगे हजू माहिती प्राप्त थई नथी। हैदराबाद ना एसीपी विक्रम सिंह माने जणाव्युं कि जे आग लागी थी कॉमर्शियल कॉम्प्लेक्स छे तेनी अंदर घणी बधी फेब्रिक सामग्री छे खास करीने वूलन फेब्रिक। स्विट्जरलैंड वैज्ञानिकों ने मोटी सफलता मिली। तेओ लेजर की मदद से आकाश में पड़ती वीजड़ी नो रस्तो बदलवा में सफल रहा है। वैज्ञानिकों जणाव्यु कि उत्तर पूर्व स्विट्जरलैंड में माउंट सेंटी पहाड़ पर आकाश तरफ लेजर मार्फते वीजड़ी नो रस्तो बदल्यो छे। સાથે જોડાયેલા ભૌતિક વિજ્ઞાની ઓરેલિન્સ ઉઆરે જણાવ્યું કે પહેલીવાર કુદરતી વીજળીનો રસ્તો બદલવા માટે લેઝરનો પ્રયોગ થયો છે। પાકિસ્તાની સરકારને દેશની આર્થિક બેહાલીથી બહાર લાવવાનો કોઈ વિકલ્પ નથી મળી રહ્યો ત્યારે બીજી તરફ પાકિસ્તાન સરકાર આ મુદ્દાથી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે। પાકિસ્તાન સંસદે એક પ્રસ્તાવ
તળાવ પસાર કર્યો છે. હવે યુનિવર્સિટીમાં તમામ કોર્સના વિદ્યાર્થીઓએ કુરાન અનુવાદ સાથે ભણવું પડશે. આનો અર્થ એ છે કે પાકિસ્તાનના હિન્દુઓ અને બીજા ધર્મના વિદ્યાર્થીઓ માટે પણ કુરાન ભણવું ફરજિયાત થઈ ગયું છે. સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વિડીયો વાયરલ થતા હોય છે, જેમાં પોંગલ તહેવાર વચ્ચે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો. આ વિડીયોમાં કેટલાક લોકો દક્ષિણ ભારતનું પરંપરાગત ભોજન ખાતા જોવા મળી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિડીયો લંડનનો છે અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે પોંગલના અવસર પર તમામ લોકોને લંચ પાર્ટી આપી હતી. જો કે હવે આ વિડીયોમાં કરવામાં આવેલ દાવો ખોટો હોવાનું સામે આવી રહ્યું છે. વાસ્તવમાં આ વિડીયો કેનેડાના વોટરલૂનો છે. તમિલ કલ્ચર એસોસિએશન દ્વારા ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસિડા આર્ડનની તેમના રાજીનામાની જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી છે કે તે હવે ચૂંટણી લડશે નહીં. તેમણે કહ્યું કે તે ફેબ્રુઆરી શરૂઆતમાં રાજીનામું આપશે. જેસિડા આર્ડને કહ્યું કે હું ચૂંટણી નહીં લડું, પરંતુ હું જાણું છું કે ન્યુઝીલેન્ડના લોકોને અસર કરતા મુદ્દાઓ આ વર્ષે અને ચૂંટણી સુધી સરકારના ધ્યાન પર રહેશે. જેસિડા આર્ડને કહ્યું કે તેઓ હજુ પણ માને છે કે ન્યુઝીલેન્ડની લેબર પાર્ટી આગામી ચૂંટણી જીતશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું કહેવું છે કે યુદ્ધમાં તેમની જ જીત થવાની છે. સેન્ટ પીટર્સબર્ગમાં મિલિટરી ફેક્ટરી વર્કર્સને સંબોધિત કરતા તેમણે કહ્યું કે યુદ્ધમાં આપણી જીત નિશ્ચિત છે, મને આ વાત પર કોઈ ડાઉટ નથી. સ્વિટ્ઝરલેન્ડમાં દાવોસમાં થઈ રહેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં સ્ટોલ્ટેનબર્ગે કહ્યું કે યુક્રેનને હથિયાર અને સપોર્ટની જરૂર છે. જો આપણે શાંતિપૂર્ણ સમાધાન ઇચ્છીએ છીએ તો આપણે યુક્રેનને હથિયાર આપવા પડશે. ઝેલેન્સ્કી ઈચ્છે છે કે ચીન યુદ્ધ રોકવા માટે મધ્યસ્થી કરે. તે યુદ્ધની શરૂઆતથી ઘણી વાર જિનપિંગ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરી ચૂક્યા છે. તે ઈચ્છે છે કે જિનપિંગ યુદ્ધ રોકવા માટે રશિયાના રાષ્ટ્રપતિ પુટિન સાથે વાત કરે. ઈરાનમાં 17 વર્ષની એક યુવતીનું માથું વાળીને રસ્તા પર ફરતા પતિને માત્ર 8 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ મામલે કોર્ટમાં પ્રવક્તાએ આટલો મોટો જઘન્ય ગુનો કરનાર આરોપીને ઓછી સજા આપવાનું કારણ જણાવ્યું. તેમણે જણાવ્યું કે યુવતી મોડાના પરિવારજનોએ જ આરોપીને કડક સજા આપવાના બદલે માફ કરવાનો નિર્ણય કર્યો છે અને આ કારણે કોર્ટે પણ આરોપીને સજામાં ઘટાડો કરી દીધો. કોર્ટ પ્રવક્તાએ જણાવ્યું કે જાણી જોઈને કરવામાં આવતી હત્યા મામલે ઈરાનમાં મોતની સજા છે, પરંતુ મૃતકના પરિવારજનો આરોપીને માફ કરી દે તો આવા કેસમાં આરોપીની સજા ઘટાડવામાં આવશે. આમ તો સમગ્ર દુનિયા બાળમજૂરીની વિરુદ્ધમાં છે, પણ જયારે બાળક સામેથી નોકરી લેવા જાય તો શું કરવું? આ ઘટના અમેરિકાના કેન્ટકીની છે. તેના ઘરની બાજુની રેસ્ટોરન્ટ પર લાગેલા બોર્ડને જોયા બાદ ત્યાં નોકરી લેવા જાય છે. બોર્ડ પર લખ્યું હતું કે હેલ્પરની જરૂર છે અને કામ હતું વાસણ ધોવાનું. નશીને આ કામ લાયક લાગ્યું અને તે ફટાફટ ત્યાં પહોંચી ગયો. ઇટાલિયન અભિનેત્રી જીના લોલો બ્રિગેટાનું 95 વર્ષની વય નિધન થયું છે. જીના લોલો બ્રિગેટાને વિશ્વની સૌથી પ્રખ્યાત મહિલાનો ટેગ મળ્યો હતો. તમન્ના ભાટિયા અને વિજય વર્માની કિસનો વિડીયો ઓનલાઈન વાયરલ થયો હતો અને ત્યારબાદ તેમના રોમાન્સના સમાચાર પણ હેડલાઇન્સમાં આવ્યા છે. રાધિકા મર્ચન્ટે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના નામની મહેંદી લગાવી છે. આ કપલે મંગળવારે મહેંદી સેરેમનીનું આયોજન કર્યું હતું. બિગ બોસ 16 હવે ધીમે ધીમે ફિનાલી તરફ આગળ વધી રહ્યું છે. શોમાં દરેક ખેલાડી ખૂબ જ ચતુરાઈથી ગેમનું પ્લાનિંગ કરી રહ્યા છે અને હવે ઘરમાં માત્ર 9 સ્પર્ધકો બચ્યા છે. હવે ફરી એકવાર અનિલ શર્મા આ ફિલ્મ ગદર 2ની સિક્વલ લઈને આવ્યા છે, જે આ વર્ષે 15 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ તેની રિલીઝ પહેલા જ ઘણી ચર્ચામાં છે અને ચાહકો શૂટિંગનો વિડીયો જોઈને ખૂબ જ ઉત્સાહિત છે.
ફરી એકવાર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં તેની સાથે અમિતાભ બચ્ચન પણ જોવા મળી રહ્યા છે અને આ દરમિયાન એરપોર્ટ પર ફોટોગ્રાફ્સ અને પત્રકારો ફોટો ક્લિક કરવા માંગતા હતા ત્યારે જયા બચ્ચન ગુસ્સે થઈ ગઈ હતી. અજય દેવગને ટ્વિટર પર ફિલ્મ ભોલાનો એક 3D વિડિયો શેર કર્યો છે. આ તંબુનો ફિલ્મનો ફર્સ્ટ લુક છે કે જે એકદમ ઇન્ટેન્સ છે. એકવાર ફરી તંબુ આ ફિલ્મમાં એક સશક્ત પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે. સોનાક્ષીની નવી વેબ સિરીઝ દહાડ હજુ સુધી ઓનલાઈન પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવી નથી અને તેને ખૂબ જ સફળતા મળી છે. સોનાક્ષી અને વિજય વર્માની આ વેબ સિરીઝ સ્ટ્રીમ પહેલા જ બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની જગ્યા બનાવી ચૂકી છે. બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ડિરેક્ટર SS રાજામૌલીની ફિલ્મ RRRના સ્ક્રીનિંગમાં સામેલ થઈ. પ્રિયંકાએ સોશિયલ મીડિયામાં સ્ક્રીનિંગની તસવીરો પણ શેર કરી હતી. બોલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન હાલમાં મુશ્કેલીમાં મુકાઈ છે. ઐશ્વર્યાની તેની જમીન પરનો બાકી ટેક્સ જમા ન કરાવવા બદલ નાશિકના મામલતદારે નોટિસ ફટકારી છે. વિશ્વવ્યાપી મંદીના વાદળ પછી મોટી ટેક કંપનીઓ તેમની ઓફિસોમાં છટણીનો રાઉન્ડ ચલાવી રહી છે. કર્મચારીઓ માટે વાતાવરણ ખરાબ છે અને તેમની નોકરી જોખમમાં છે. માઇક્રોસોફ્ટના લગભગ 11,000 કર્મચારીઓને આજે છટણી કરવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે વૈશ્વિક ટેક જાયન્ટ માઇક્રોસોફ્ટ તેના હજારો કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવા જઈ રહી છે. ગઈકાલની શાનદાર તેજી આજે પણ આગળ વધી રહી છે. આજે ભારતીય શેર બજારમાં સામાન્ય તેજીની ચાલ સાથે શરૂઆત થઈ છે. આજે BSE નો સેન્સેક્સ ગઈકાલના 60,655.72 સામે 62.82 વધીને 60,718.54 પર ખુલ્યો હતો. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અવારનવાર પાન કાર્ડને લઈ નવી નવી માહિતી અપડેટ કરતું રહે છે, પરંતુ એક એવું અપડેટ છે જેની સલાહ ઘણા સમયથી આપવામાં આવી રહી છે. આવકવેરા વિભાગે ફરી એક ટ્વીટ જાહેર કરીને કહ્યું છે કે જેમણે પોતાનું પાન કાર્ડ આધાર સાથે લિંક નથી કરાવ્યું તેઓએ આમ કરાવવામાં મોડું ન કરવું જોઈએ. ખેડૂતો PM કિસાન યોજનાના 13મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સરકાર ગમે ત્યારે 13મો હપ્તો જાહેર કરી શકે છે, જો કે હપ્તો કયા દિવસે રિલીઝ થશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. PM કિસાન યોજનાના 13મા હપ્તાને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. આ વખતે લગભગ 2 કરોડ લોકો 13 હપ્તા મેળવવાથી વંચિત રહેશે. ઓલ પેન્શન સ્કીમને લઈને દેશભરમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. આ સિસ્ટમ દેશના ઘણા રાજ્યોમાં લાગુ કરવામાં આવી છે. તે જ સમયે ઘણા રાજ્યોનું જૂની પેન્શન સિસ્ટમ લાગુ કરવાની યોજના બનાવવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક તરફથી મોટી માહિતી સામે આવી છે. માહિતી આપતા RBI ગવર્નરે કહ્યું છે કે જૂની પેન્શન સ્કીમ લાગુ કરનારા તમામ રાજ્યોને આવનારા સમયમાં નાણાકીય વ્યવસ્થાપન જોખમનો સામનો કરવો પડી શકે છે.